કેટલા દોષો આ કલયુગમાં છે તો પણ એમાંથી એક ગુણ શોધી કાઢે, આનું નામ સાધુતા. કોઈની અંદર કેટલા પણ દુર્ગુણો કેમ ન હોય, પણ એમાંથી એક ગુણરૂપી મોતી શોધી કાઢો, અને એ ગુણરૂપી મોતી શોધીને એની સાથે વ્યવહાર કરીએ તો આપણા મનની શાંતિ બની રહેશે. એક ગુણ એમાંથી શોધી કાઢો અને એ ગુણ વિચારીને એની સાથે વ્યવહાર કરો, જો કેવી મનની શાંતિ બને. હવે નારદજી આ ભક્તિ ઉપર પરોપકાર કરવા માટે તત્પર થયા. નારદજી કહે કે અન્ય ધર્મને હું ગૌણ કરીને આ લોકમાં જો આપનો પ્રચાર ન કરું તો હું હરિનો દાસ નહીં. પરોપકાર માટે સંકલ્પિત થયા, પણ એક સાત્વિક અભિમાન નારદજીને અંદર આવી ગયું કે હું પ્રચાર કરીશ. અને જ્યાં અભિમાન આવી ગયું, નારદજીને માર્ગ ન મળ્યો. જો પરોપકારની ભાવના સાથે સાધુ પુરુષોની અંદર પણ જો સાત્વિક અભિમાન આવી જાય તો એમને માર્ગ મળતો નથી, કારણ કે અહંકાર એ અંધકાર જેવું છે. અંધકારમાં જેમ કંઈ દેખાય નહીં, એમ અહંકારમાં પણ માર્ગ સૂજતો નથી. હવે નારદજીની પણ એવી જ સ્થિતિ થઈ. વેદો ઉપનિષદોના મંત્રોચ્ચારણ કર્યા, જાગૃત કરવાનો પ્રયાસ કર્યો, પણ જ્ઞાન વૈરાગ્ય જાગૃત ન થયા. અને હવે નારદજી વિચારવા લાગી ગયા કે વેદ ઉપનિષદોના મંત્રોનો ગોષ્ઠી કરી ઉચ્ચારણ કર્યું તો પણ આ જાગૃત ન થયા, હવે શું કરવું. એમનો અંદર રહેલો જે સાત્વિક અભિમાન હતો એ અભિમાન એ ઓગળી ગયો, અભિમાન પીઘલ ગયા. હવે અંતઃકરણમાં વિચારવા લાગ્યા કે હે પ્રભુ, હવે આપ જ કંઈક માર્ગ સુજાવો. પ્રભુને વિનંતી કરી અને એ સમયમાં આકાશવાણી થઈ, સત્કર્મ કરો. પણ કયું સત્કર્મ કરો એનો ખુલાસો ન કર્યો. કહ્યું કે સત્કર્મના સમાચાર કોઈ સાધુ પુરુષ તમને આપશે, એમ કરો, કોઈ સાધુ પુરુષોનો સંગ કરો, એમનો આશ્રય કરો. એટલે એ નારદજીના અંદર રહેલો જે પીગળેલો અભિમાન મૂળમાંથી નષ્ટ થઈ જાય એટલે કહ્યું કે સાધુ પુરુષોનો સંગ કરો કે જેનાથી તમારી અંદર દૈન્યતા આવશે. અહીંયા જે આ કથા આવે છે, આ પ્રસંગ અહીંયા વિચારવા જેવો છે કે જે આકાશવાણી થઈ અને કહ્યું સત્કર્મ કરો, પણ સ્પષ્ટ રૂપે ન કહેતા એમ કહ્યું કે સંતોનો સંગ કરો, કે જે સાધુ સંતો બતાવશે એ સત્કર્મ કહેવાશે. ઘણી વખત આપણે સત્કર્મ કરતા હોઈએ, સારા કાર્ય કરતા હોઈએ, પણ એ આપણું કરેલું કર્મ સત્કર્મ છે કે નહીં એની ગેરંટી કોણ લેશે? આપણું કરેલું કયું કર્મ સત્કર્મ છે અને કયું અસત્કર્મ છે એ ખ્યાલ કઈ રીતે આવે? આજે મનુષ્ય પોતાના હિસાબથી, વૈષ્ણવ પોતાના હિસાબથી, અમે આ સત્કર્મ કર્યું, અમે અહીંયા જઈને આવ્યા, અમે આ યાત્રા કરીને આવ્યા, અમે આ કર્યું, આ દાન કર્યું, પણ એ તમે કરેલું તમે માનો છો કે એ સત્કર્મ છે, પણ એ છે કે નહીં એનો નિર્ણય કોણ કરશે? સત્કર્મ કોને કહેવાય? આ કથા આપણને શીખવાડે છે કે સત્કર્મનો મતલબ છે કે શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય અને સંતની જેમાં સંમતિ હોય એને સત્કર્મ કહેવાય છે. શાસ્ત્ર જેનું સૂચન કરે અને સંતની જેમાં સંમતિ હોય, આ બંને વસ્તુ જ્યાં ભેગી થાય તો એ સત્કર્મ છે. હવે તમે બ્રજમાં જાઓ, ગિરાજીની પરિક્રમા લગાવીને આવો, કે ત્યાં દાન પુણ્ય આદિ કરીને આવો, તમે માન્યું કે હું સારું સત્કર્મ, ચાલો લાભ લઈને આવ્યા, સત્કર્મ કર્યું, પણ એ સત્કર્મ છે કે નથી એ અસત્કર્મ પણ હોઈ શકે. કેમ, કઈ રીતે? શું તમે બ્રજમાં જવાની પહેલા કે નાથ દ્વારા દર્શન કરવા ગયા એની પહેલા તમે તમારા ગુરુજનોની આજ્ઞા લીધી, પરમિશન લીધી? તમે મન થઈ ગયું, નીકળી ગયા, ચાલો શ્રીનાથજીના દર્શન કરી આવીએ, ચાલો ત્યાં રાજભોગ લખાવી દીધું, ચાલો આ કરી લીધું, તમે બહુ માનો છો કે અમે બહુ સારું કરીને આવ્યા, પણ એ સત્કર્મ છે ખરો? કારણ કે આ કથા કહે છે કે સંતોની જ્યાં સંમતિ હોય અને શાસ્ત્ર સૂચન કરતું હોય એ સત્કર્મ છે, પણ તમે તમારા શિક્ષાગુરુ કે દીક્ષાગુરુ કે જ્યાં આપણી આસ્થા છે એ ગુરુની આજ્ઞા લીધી નથી અને વગર આજ્ઞા એ તમે કરી રહ્યા છો, તમે માનો છો કે બહુ બહુ સારું છે, ઠીક છે, કરતા રહ્યો, પણ શાસ્ત્ર એની આજ્ઞા નથી આપતું, એ સત્કર્મ ન થયો. પછી લાખો રૂપિયા તમે કેમ ન વેડફી નાખો?
पर वो सत्कर्म नहीं हुआ। कोई पण सत्कर्म पहला गुरुजनों नी आज्ञा लेवी ये अनिवार्य छे। ये सही मायना मा सत्कर्म कहवाशे। आजे तो घणा लोको बधुं नक्की करी नाखे ने पछी के हवे जे आम करवाना छे, अमे आम जवाना छे, आम जवाना छे। अरे बधुं योजना पहला गुरुजनों ने पूछवुं जोईए, आज्ञा लेवी जोईए, અને પછી તમે એ કાર્ય કરો તો એ કાર્ય તમારું ફલરૂપ બનશે। એટલે સત્કર્મની વ્યાખ્યા ધ્યાનમાં રાખજો। નાનું કાર્ય કે મોટું કાર્ય શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય અને સંતની જેમાં સંમતિ હોય એ સત્કર્મ છે। હવે આ નારદજી સંતોનો આશ્રય કરવા લાગ્યા અને પછી પૂછતા પૂછતા બદ્રિક વનમાં પહોંચી ગયા અને ત્યાં જ આ સનતકુમાર મળ્યા અને સનતકુમારોને કહ્યું કે હવે આપ બતાવો ભક્તિનું દુઃખ કઈ રીતે દૂર થાય। સત્કર્મની વાત કરી પણ કયું સત્કર્મ હું કરું એ આપ અમને કહો। અને ત્યાં સનતકુમારો આજ્ઞા કરે છે કે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃગૈ બુધૈઃ શ્રીમદ ભાગવતાલાપઃ સતુ ગીત શકાદિભ। કે પંડિતોએ મોટા જ્ઞાનીઓએ જ્ઞાન યજ્ઞને સત્કર્મ માનવામાં આવ્યું છે। એટલે આ શ્રીમદ ભાગવત એ જ્ઞાન યજ્ઞ છે। ઘણા પ્રકારના યજ્ઞ છે, જેમ પાંચ પ્રકારના યજ્ઞ બતાવ્યા। એક છે દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ। અને આ એક પ્રકારનું આ કથામાં તમે બધા બેઠા છો, આ એક યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ। ક્યાં વક્તા શ્રોતાઓના કાનમાં આ શબ્દોની ભાગવતની આ આહુતિ આપે છે। સનતકુમારો અને નારદજીએ વિનંતી કરી કે એ મત શ્રીમદ ભાગવત આપ જ એનું શ્રવણ કરાવો। નારદજીની પરોપકારની ભાવના જાણી સનતકુમારો કથા કરવા માટે તત્પર થયા। મંડપની રચના કરવામાં આવી અને હવે સનતકુમારો કથાનું વર્ણન કરતા ભાગવતનું મહાત્મનું વર્ણન કરવા લાગ્યા। સનતકુમારો કહે છે કે કથા ભાગવતસ્યાપી નિત્યમ ભગવતી ગૃહમ તદગૃહમ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનઃ। વસતામ પાપનાશનમ, કે જે ઘરમાં નિત્ય શ્રીમદ ભાગવતનું પાઠ થાય છે એ ઘર તીર્થરૂપ બની જાય છે અને એ ઘરમાં રહેવાવાળા બધા વ્યક્તિઓના પાપ નષ્ટ થઈ જાય છે। સનતકુમારો કહે છે કે અશ્વમેઘ સહસ્રાહી વાજપેય શતાની ચ શુકશાસ્ત્ર કથાયાંશ્ચ કલૌનારહતિ ષોડશીમ, કે જે ફલ અશ્વમેઘ સહસ્રાદિ યજ્ઞ કરવાથી વાજપેય શતાની યજ્ઞ આદિ કરવાથી પણ નથી મળતું એ ફલ શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી એ જીવને મળી જાય છે। અને ફલની દ્રષ્ટિથી જોવા જોઈએ તો સનતકુમારો કહે છે કે ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગકમ શુકશાસ્ત્ર કથાયાંશ્ચ ફલેન સમતામ નયેત, કે જે ફલ ગંગા કાશી ગોદાવરી આદિ તીર્થોમાં ભ્રમણ કરવાથી નથી ફળતું એ ફલ વૈષ્ણવોને શ્રીમદ ભાગવત શ્રવણ કરવાથી એ ફલ એ જીવને મળી જાય છે। શ્રી મહાપ્રભુજી તો આ નિબંધમાં આજ્ઞા કરી કે શ્રી ભાગવત મે માત્ર કેવલમ ચેદ સમાશ્રિતમ ગંગાવત હરિવચ્ચૈવ શંભુવચ્ચ ફલિષ્યતિ, કે જે જીવ કેવલ અને કેવલ એકમાત્ર શ્રીમદ ભાગવતનો આશ્રય કરે છે એને ગંગાજીમાં સ્નાન કરવાની પણ આવશ્યકતા નથી રહેતી। સનતકુમારોએ કહ્યું કે એટલે જ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત, કે આવી એ દિવ્ય કથાનું નિરંતર સેવન કરો, સદા સેવ્યા સદા સેવ્યા, કેવલ ઘરમાં રાખો નહીં, ગ્રંથોને ઘરમાં રાખવાથી કંઈ નહીં થાય પણ એનું સેવન કરવું જોઈએ। કેનું સેવન કરવાથી શું થશે? હરિશ્ચિત્તમ સમાશ્રયેત, કારણ કે ઠાકોરજીનું બિરાજવાનું સ્થાન તો આ હૃદય છે અને એ હૃદય ચિત્ત જ્યારે શુદ્ધ બને ત્યારે ઠાકોરનો આવિર્ભાવ થાય છે। એટલે કથાના માધ્યમથી એ ચિત્ત આપણું શુદ્ધ બનશે। એટલે નિરંતર આ શ્રીમદ ભાગવતનું સેવન કરો, જ્યાં આ ભગવદ્ કથાની મહાત્મનું વર્ણન કરી રહ્યા હતા
ત્યાં જ એક કથા મંડપમાં આશ્ચર્ય થયો અને એ કથા મંડપમાં સંકીર્તન કરતી ભક્તોની ટોલી પ્રગટ થઈ ગઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નું સંકીર્તન કરવા લાગે, નાચગાન કરવા લાગે. જે કથા મંડપમાં બેઠા હતા એ વિચારવા લાગ્યા, અરે આ કોણ છે, કથમ પ્રવિષ્ટા કથમાગતેયમ. સનત કુમારો વર્ણન કરતા કહ્યું કે એ કથામાં કોણ આવ્યું કે ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર વદંતી. એ કથા મંડપમાં બીજું કોઈ નહીં પણ એ ભક્તિ મહારાણી, અને એ ભક્તિ મહારાણી એકલી નહીં પણ એમના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય, અને એ પણ તરુણ અવસ્થામાં જાગૃત અવસ્થામાં ભક્તિ સાથે ત્યાં પ્રગટ થયા, કીર્તન ગાન કરવા લાગ્યા. આ જુઓ ભાગવતનું મહાત્મ્ય એવું છે, કથા થઈ રહી હતી ગંગાજીના તટ પર, ભક્તિ હતી યમુનાજીના તટ ઉપર, પણ ભક્ત ભાગવતના મહાત્મ્યથી યમુના તટ પર બેઠેલી ભક્તિના દુઃખ દૂર થઈ ગયા, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા, ભક્તિ આનંદમાં આવી ગઈ. સનત કુમારોને પૂછવા લાગી કે હવે આપ કહો કે હું ક્યાં બેસું, મારા માટે કયું સ્થાન છે. સનત કુમારો કહે છે કે આપના માટે એક દિવ્ય અદ્ભુત સ્થાન મેં રાખ્યું છે, આપના વગર તો કથા જ ન થઈ શકે. એવું કરો મહારાણી, આપ જે જે કથા મંડપમાં આવેલા જે ભક્તગણો છે એ ભક્તોના હૃદયમાં જઈને આપ બિરાજો. કે દિવ્ય આસન મેં આપના માટે રાખ્યું છે, અને એ ભક્તિ જે કથા મંડપમાં બેઠેલા ભક્તો હતા એ ભક્તોના હૃદયમાં પ્રવેશ કર્યો, અને જ્યાં ભક્તના હૃદયમાં ભક્તિનો પ્રવેશ થયો ત્યાં જ વૈકુંઠમાં ભગવાનનું સિંહાસન હલવા લાગ્યું. અને ભગવાન પણ ભક્તવત્સલ ભગવાન, નિજ લોક પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ, પોતાનું વૈકુંઠ ધામ છોડીને એ પણ એક કથા મંડપમાં ભક્તોના હૃદયમાં પ્રવેશ કરી લીધો. એટલે જ્યાં ભાગવત ત્યાં ભક્તિ, અને જ્યાં ભક્તિ ત્યાં ભગવાન, અને જ્યાં શ્રીમદ ભાગવત યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્તાદિકમ રજેવ, તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની ભવંતિ તત્ર યત્ર ચિતોદારક કથા પ્રસંગ. કે જ્યાં શ્રીમદ ભાગવત કથા થાય છે સર્વાની તીર્થાની ભવંતિ તત્ર. આપણે ભરે અહીંયા એક આ પ્લોટ આ સ્થાનમાં બેઠા છે આ મોરબીમાં, લેકિન બધા તીર્થો અહીંયા આવીને વાસ કરે છે. એટલે આ કથા મંડપમાં બેસીને બધા તીર્થોનો ફળ આપણને આ કથા મંડપમાં બેસીને મળી ગયું વૈષ્ણવ, એવી આ શ્રીમદ ભાગવતનો મહિમા છે. અને એ ભાગવતના લીધે ભગવાન પણ પોતાનું નિજ લોક કરીને ભક્તના હૃદયમાં પ્રવેશ કર્યો, ભક્તિના દુઃખ દૂર થયા, નારદજી પ્રસન્નિત થયા, સુખદેવ સનત કુમારોનું અભિવાદન કર્યું અને કહ્યું કે મહારાજ મને એ બતાવો કે આ કથા બીજા કયા કયા જીવો માટે ઉપકારી છે. અને પછી કથાનો વિસ્તાર કરતા સનત કુમારોએ આજ્ઞા કરે છે કે કેવો પણ પાપી જીવ કેમ ન હોય કથાનું શ્રવણ કરે તો એ મુક્ત બની જાય છે. અને ધંધુકારીની કથા સંભળાવી, તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ, એની પત્ની ધુંધુલી, કોઈ પુત્ર નહીં, બહુ પ્રયાસો કર્યા પણ પુત્ર પ્રાપ્ત ન થયો. આપઘાત કરવા માટે ગયો વનમાં, ત્યાં એક યતિ મળ્યા, યતિથી દુરાગ્રહ કર્યો, યતિ એક ફલ આપ્યો, કહ્યું પત્નીને લેવડાવજે, નિયમોનું પાલન કરાવજે. ધુંધુલીને ફલ આપ્યો પણ એ ફલ એને ન ખાધું, ગાયને ખવડાવી દીધું. એની બહેનનો જે પુત્ર થયો એ પુત્ર ધંધુકારી, ધુંધુલીનો પુત્ર કહેવાયો એટલે એનું નામ થયું ધંધુકારી. અને ગાયને જે ફલ ખવડાવ્યું એનાથી જે પુત્ર થયો એનું નામ શ્રી ગૌકર્ણજી, કારણ કે એમના કાન ગાયના કાનના સમાન હતા. બહુ સુંદર આ કથા છે. સંક્ષિપ્તમાં જો આનો આધ્યાત્મિક ભાવ સમજીએ તો તુંગભદ્રા એટલે કલ્યાણ કરવા વાળું, નગર એટલે કે આ શરીર, અને એમાં કોણ રહે છે તો કે આત્મદેવ નામનો જીવ એટલે અંદર રહેલો જીવાત્મા. આત્મામાં દીપ્તિમાન હોય એ આત્મદેવ,
હવે આ નગર જે કલ્યાણ કરવાવાળું જે નગર છે એની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે જીવાત્મા રહે છે. ધુંધુલી એની પત્ની, ધુંધુલી એટલે આપણી આ બુદ્ધિ. એ બુદ્ધિ કેવી છે, ધુંધુલી કેવી છે, તો કે સુંદર છે પણ સ્વાર્થી છે. આપણી બુદ્ધિ પણ સુંદર છે પણ સ્વાર્થી છે, પોતાનું સ્વાર્થનું જ સમજે છે. ધુંધુલીનો પરિચય આપ્યો કે ધુંધુલી કેવી છે, તો કે લોક વાર્તા રતઃ. લૌકિક વાતોમાં એને બહુ મજા આવે, તાળીઓ દઈ દઈને વાતો કરે, હસી મજા કરે, પોતાની વાત સિદ્ધ કરવું જ એને ગમે. હું કહું એ સાચું, બીજા બધા કે ચાલે જ નહીં, પોતાની વાતને બસ સિદ્ધ કરવું અને એક વધારે બડબડ કરવું, આ બધા એના લક્ષણો હતા. બોલ 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 બહુ કરે, બોલતી રહે બોલતી રહે બોલતી રહે. એક તો વધારે બોલવું એ એક દોષ છે, અને એમાં પણ પાછું કેવળ પોતાની જ વાતને સિદ્ધ કરવું એ એનાથી પણ મોટો દોષ. અને લૌકિક વાતોમાં તો એવી મજા આવે, તાળી દઈ દઈને વાતો કરે, અને સત્સંગની વાત આવે તો ત્યાં પ્રમાદને ઊંઘ આવી જાય. હવે આપણે વિચારવાનું કે આપણી અંદર તો ક્યાંકી નથી બેઠી ને, લૌકિક વાતમાં તો આમ તાળી દઈને એમ થયું તું, અને કથામાં સત્સંગમાં પ્રમાદ. રામ નામ મેં આલસી, ભોજન મેં હોશિયાર, તુલસી એસે જીવ કો બહાર બહાર ધિક્કાર. તો આ લોક વાર્તા રત એ ધુંધુલી છે. હવે એનો પુત્ર ધુંધુકારી એનો પણ પરિચય આપ્યો કે એ કેવો છે, તો કે શવ હસ્તે ન ભોજનમ, શવ હસ્તે ન ભોજનમ, શવના હાથના સ્પર્શ કરેલો ભોજન સ્વીકારનાર. હવે આનો મતલબ શું, તો આચાર્યોએ બહુ સુંદર વ્યાખ્યા કરી કે ભાઈ જે દિવસે આપણા હાથથી સત્કર્મ ન થાય, સતસેવા ન થઈ, સત્કર્મ ન થયો, એ દિવસનું જે ભોજન આપણે જે કર્યું છે એ શવના હાથનું સ્પર્શ કરેલું ભોજન માનજો. જિસ દિન હમારે સે સત્કર્મ ન હુઆ, શ્રી ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે કે એકવાર એક વૈષ્ણવે પૂછ્યું શ્રી ગોકુલનાથજીને કે જયરાજ, એક જિજ્ઞાસા હે પૂછું, તો કે કહો. તો કે જયરાજ મુકો એ બતાવો કે એક થોડો અજીબ સો હે પ્રશ્ન, હા કે ભાઈ તું પૂછ. તો કે એ જાણવે કે ઈચ્છા હે કે ભાઈ વો રાવણ મર ગયો પર વાકો સૂતક કોને પાલ્યો. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે, ભૈયા વા સમય તો જોને પાલ્યો હોય સો ઠીક, પર યા સમય જાને બ્રહ્મ સંબંધ લ્યો જો વૈષ્ણવ હે, ઓર વૈષ્ણવ હો કે જો ઠાકુરજી કી સેવા નહીં કર રહો હે, વો રાવણ કો સૂતક પાલ રહો હે, વો મર ગયો વાકો સૂતક વો વૈષ્ણવ પાલ રહો હે. હે બ્રહ્મ સંબંધ લઈ લીધું, કંઠી ગળામાં ધારણ કરી, પણ સેવા નથી, હા સેવાથી ડર લાગે. અરે ઠાકુરજી ન પૂછતા હોય પછી તો બંધાઈ જઈએ, પછી એવા બધા ભયભીત હોય, પછી ઘણા વૈષ્ણવો પણ એવા એને મળે, એક વખત તું પુષ્ટાવી લઈશ પછી તો તારે નિત્ય સેવા કરવી જ પડશે, પછી તો આ છોડવું પડશે ને આ છોડવું પડશે ને આમ ને તેમ ને, એવું ભયભીત ઓલાને કરી નાખે કે બિચારો પાછળ હટી જાય. કેટલા વર્ષો થઈ ગયા બ્રહ્મ સંબંધ લીધું, કંઠી ધારણ કરી, તો પણ ઠાકોરજીની સેવા નથી કરતા. ક્યાંથી સૂતકમાં સેવા ન થાય ને, તમે તો નિયમનું જ પાલન કરો છો, બહુ બરોબર છે. જેના ઘરે ઠાકોરજી નથી એ તો કાયદો નિયમનું જ પાલન કરે છે, રાવણનો સૂતક પાલે છે, એના ખાનદાન હશે ભાઈ. આ કે સૂતકમાં સેવા ન થાય, કે સેવા કરીએ પછી આમ શું કરવાનું, આનું શું કરવાનું, તે શું થશે, પછી અમારે બહાર જવું હોય, કેટલી બધી સમસ્યાઓ આવી જાય છે. લોકો સેવાથી ડરતા હોય છે, લોકો બ્રહ્મ સંબંધ લેવાથી ડરતા હોય છે, અરે આ છોડવું પડશે તે છોડવું પડશે. ઘણી વખત અમારી પાસે બ્રહ્મ સંબંધ લેવા માટે આવે કે શું, મેં કીધું કંઈ છોડવાનું નથી તારે, તું જે ચાલુ રાખ તો એ ચાલુ રાખ, બસ અમે તો એકને તને પકડાવી દેશું, અને એકને તું પકડી લઈશ ને પછી જે છૂટવાનું હશે અપને આપ છૂટી જશે, અમને એ ઠાકોરજી ઉપર વિશ્વાસ છે. ઘણી વખત બહારગામ જતા હોઈએ બધા લોકો, પછી અમુક
કે આ સાંભળ્યું કે આ છોડવું પડશે ને ખાવા પીવાનું. મેં કીધું અમે આવું કંઈ નહીં કહીએ, તું ચિંતા નહીં કર, અમે ઠાકોરજીને પકડાવી દઈશું તને, અને એક વખત ઠાકોરજીના શરણમાં તું આવી જઈશ અપને આપ બધું છૂટી જશે જે છૂટવાનું હશે. તો ડરશે નો બ્રહ્મ સંબંધ લેવામાં ડરશું, એમાં વિચારશું. ઘણા લોકો વિચાર કરતા હોય બ્રહ્મ સંબંધ લઈએ કે ન લઈએ. અરે સારા કાર્ય કરવા માટે વિચાર શું કરવાનો, સેવા કરવી છે તો એમાં વિચાર શું કરવાનો. કોઈની નિંદા કરતા હોઈએ તો વિચાર કરો કરું કે ન કરું, ક્રોધ કરતા હોઈએ તો વિચાર કરો ક્રોધ કરું કે ન કરું, લોભ વૃત્તિ જ્યારે અંદર આવે તો વિચાર કરો લોભ કરું કે ન કરું. પણ જ્યારે બ્રહ્મ સંબંધ લેવું હોય કે જ્યારે સેવા કરવી હોય તો એમાં વિચાર શું કરવાનો, એ તો કરવું જ જોઈએ. જ્યાં વિચારવાનું ન હોય ત્યાં આપણે વિચારીએ છીએ, જ્યાં ન વિચારવાનું હોય ત્યાં આપણે વિચાર કરતા આપણે ઊંધું કરી નાખ્યું. જ્યારે ક્રોધ કરો, કોઈની બુરાઈ કરો, નિંદા કરો, ત્યારે વિચારો કરું કે ન કરું, પણ ત્યાં વિચારતા નથી. અને જ્યાં બ્રહ્મ સંબંધ લેવું હોય કે જ્યાં સેવા કરવી હોય તો એમાં વિચાર કરે, અરે કરું કે ન કરું, વો તો કરના હી હૈ ઉસમે ક્યા સોચના હૈ, વો તો અચ્છી બાત હૈ, બુરાઈ થોડી હૈ ઉસમે. આ શવ હસ્તે નો ભોજન માં ધંધુકારી એવો હતો. હવે પેલા આત્મદેવ પુત્ર નતો એટલે દુખી હતા, પછી પુત્ર થયો તો એટલે દુખી થઈ ગયા, પાછું આત્મઘાત કરવાનું વિચાર્યું. ત્યાં ગૌકર્ણજી મહારાજ પધાર્યા, સુંદર ઉપદેશ આપ્યો કે પિતાજી આપના દુઃખનું કારણ આ ધંધુકારી એ પુત્ર નથી, પણ આપનું દુઃખનું કારણ છે આપનો આ મોહ, કે આ મારો પુત્ર છે ને મારી આજ્ઞાનું પાલન નથી કરતો, આપનું દુઃખનું કારણ આપનો આ મોહ છે. આ મોહ મમત્વને ત્યાગો. દેહંસ્તિ માંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુચ્યમ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. પિતાજી આ શરીર શું છે, માત્ર હડ્ડી અને માંસ રુધિર મજ્જા આદિનું એક પિંડ છે, એટલે આ પિંડ માટે હું મેં ભાવ છોડદો તથા આ પત્ની પુત્ર આદિ આ બધા મારા છે એવી મમતા આપ છોડી દો. આ સંસારને રાત દિવસ ક્ષણ ભંગુર માનો અને આ જગતની કોઈ પણ વસ્તુ સ્થાવર સ્થાયી નથી એ માનીને એ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાંથી પ્રેમ ન કરો. વૈરાગ યુક્ત થઈ જાઓ અને ભક્તિ નિષ્ઠ બનો પિતાજી. ખૂબ સુંદર ઉપદેશ કે આ જીવન જીવવાનો એક ગુરુ મંત્ર આ ગૌકર્ણજી મહારાજ આપણને આવી રહ્યા છે. અને કહ્યું કે બીજા શ્લોકમાં કે ક્ષણભંગુર જીવનમાં શું કરવું, તો બીજા શ્લોકમાં શીખવાડ્યું ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. પિતાજી ત્યજ લોક ધર્માન, લોક ધર્મોને ત્યાગો, આત્મધર્મ ને મુખ્ય માનો, સાધુ પુરુષોનો સંગ કરો, બીજાના દોષ અને ગુણોની ચિંતા કરવાનું છોડો. અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા, બીજો શું કરી રહ્યું છે ઓલાના દોષ અને ગુણની ચર્ચા કરવાનું છોડો. સેવા કથા રસમહો નિતરામ વિભત્વમ. બસ પિતાજી ભક્ત સંતોનો સંગ કરો અને નિત્ય સત્સંગ કરો. સુંદર ઉપદેશ આપ્યો, સાંત્વના આપી, પછી ગ્રહ આદિનો ત્યાગ કરીને આત્મદેવજી સંન્યાસ ગ્રહણ કર્યો, સત્સંગમાં સંતોનો સંગ કર્યો. અને અહીંયા ધંધુકારી એક વખત માતાને માતા ઉપર વાર કર્યો, પ્રહાર કર્યો. ધુંધુલીએ પણ ત્યાં જ કુવામાં આત્મઘાત કર્યો. પાંચ વૈશ્યાઓને લઈને આવ્યો. એ પાંચ વૈશ્યાઓ એટલે આ શરીરની પાંચ વૃત્તિઓ, વિષય વાસના, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, એ પાંચ વરાંગનાઓને ઘરમાં લઈને આવ્યો. એનું લાલન પાલન કરવા લાગ્યો, ચોરી લૂંટફાટ કરવા લાગ્યો. એક દિવસ એ પાંચ વેશ્યાઓએ જ એને મારી નાખ્યો. એટલે આ પ્રસંગ આપણને બતાવે છે કે આપણે વિષયોને નથી ભોગતા, વિષય આપણને ભોગી લે છે. વિષયો ન ભોગતા વયમેવ ભોગતા, અમે વિષયો કો નહીં ભોગતે, વિષય અમે ભોગ લેતા. કોઈને એવો વિષય છે, કોઈને સમજો બીડીનો વ્યસન છે, વિષય છે, કોઈને તમાકુનું વ્યસન છે, એ તમાકુને ભોગવે છે કે તમાકુ આને ભોગવે છે,
कौन किसको भोग रहा है ये समझो। तो विषय हमको भोग लेते हैं। ये पांच वरांगना वेश्या होय जेने मारी नाखी, खूब ज भयानक एनु मृत्यु थयो, वायु रूप में भटकवा लाग्यो। त्याज गौकर्ण जी पधार्या, खबर पड़ी कि आ रीते मृत्यु थई छे, ने पछी कथा नो प्रारंभ कर्यो। वायु रूप में भटकतो तो एक पोला वास में आवीने बैठो। बहु एकाग्रता थी पहला दिवस की कथा सांभळी, अने पहला दिवस की कथा सांभळता ज आश्चर्य थयु। ए बांसनी एक गांठ फाटी, सात दिवस में सात गांठो फाटी, एटले सात वासनाओनी गांठ थी ए रहित थयो, वासनाओ छूटी अने मुक्त थयो। देव विमान आव्यु धंधुकारी ने लेवा माटे। त्यां ज गौकर्ण जी कहे छे कि भाई कथा तो बधाए सांभळी छे, तो केवल आ धंधुकारी ने जे केम लई जाओ छो। त्यारे देवदूतो पार्षदो कहे छे कि जेटली एकाग्रता थी धंधुकारीए कथा सांभळी छे, एटली एकाग्रता बीजा कोई मां नथी। अने पछी गौकर्णजी महाराजे फरीथी कथानो प्रारंभ कर्यो, ने हवे बधा श्रोताओए खूब ज एकाग्रताथी कथानुं श्रवण कर्यो। अने पछी सातमा दिवसे दिव्य विमान आव्यो, गौकर्णजी महाराज समस्त श्रोता समेत भगवत धाममां पधार्या, भागवत द्वारा धंधुकारीनो उद्धार थयो। बोलिए श्री भागवत भगवान की, श्री गौकर्ण जी महाराज की। धंधुकारी नो उद्धार थयो। एना पछी आगळ भागवत ने विधि विधान नो वर्णन करवामां आव्यो, कया भाव थी कथा करी रहा छो ने तो कया दिवसे करवी जोईए, ए बधी चर्चाओ महात्म अंतर्गत करवामां आवी। वक्ताना लक्षणोनું वर्णन કરવામાં આવ્યું કે ભઈ વક્તા કેવો હોવો જોઈએ, તો કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલ ધીરો। આ વક્તાઓના લક્ષણ બતાવ્યા કે એવો વક્તા હોય એનાથી કથા સાંભળો, વિરક્ત હોય, વૈષ્ણવ હોય, વિપ્ર હોય, વેદ ભાગવત આદિનું અધ્યયન કરેલું હોય, ભઈ કથા કરવી હોય તો એમાં કેટલું ધન લગાડવું, તો એની ચર્ચા કરવામાં આવી। વિવાહે યાદૃશ્યમ વિત્તમ, એટલે ભાઈ જેમ કન્યાનો વિવાહ કરવો હોય તો કન્યાના વિવાહમાં કેટલો ધનનો ઉપયોગ કરીએ, તો ભાઈ જ્યારે ભાગવતનું આયોજન કરવું હોય તો એટલું ધન એમાં લગાડવું જોઈએ।